हेलो फ्रेंड्स, तमारू स्वागत छे आपड़ा आ किचन में। तो आज आपड़े बनावीशू रायता मरचा। रायता मरचा ने स्टोर करवानी कई एवी रीत छे जेथी तमारू अथाणु 3 महीना नहीं खराब थाय, जे तमने पण नहीं खबर होय तो वीडियो ने खास एंड सुधी जोजो जेथी तमारू अथाणु लांबा समय सुधी स्वाद अने सुगंध में एवं ने एवं रहे। साथे एवा मसाला साथे बनावीशू जेथी आ अथाणु बिलकुल कड़वू नहीं लागे। तो रायता मरचा बनावा माटे मैं अहींया मरचा लीधा छे। रायता मरचा बनावा माटे कंईक आ रीतना मरचानुं सिलेक्शन करूँ। आ मरचा खास रायता मरचा माटे यूज थाय छे, जे कड़क होय छे अने टेस्टमां पण बहु ज सरस होय छे। तो बने तो आ रीतना मरचा लेवा। आ रीतना मरचा पण होय छे, देशी मरचा पण होय छे, घणा अलग अलग प्रकारना मरचा आवे छे, पण आ मरचा झडपथी पोचा पड़ी जाय छे अने खराब थई जाय छे, तो अथाणुं लांबा समय सारूँ नथी रहेतुं। माटे आ रीतना मरचा हशे ने तो अथाणું ટેસ્ટમાં પણ સરસ બનશે, સાથે સાથે લાંબા સમય સુધી તમે તેને ખાઈ શકો ને તેવું રહેશે। તો આપણે મરચાંને સૌથી પહેલાં દાંડીના ભાગથી આ રીતે દૂર કરી લેશું, તમે જુઓ, અને પછી ઊભો કટ લગાવીશું અને આને ટુકડોમાં કટ કરી લેશું। કંઈક આ રીતે આપણે મરચાંને કટ કરીશું। આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લેશું। માર્કેટમાં આ રીતના લાલ મરચાં પણ આવે છે, તમે ચાહો તો લાલ લીલા બે મિક્સમાં પણ બનાવી શકાય અને ખાલી લાલ મરચાંનું પણ બનાવી શકાય, પણ અત્યારે આ રીતના લીલા મરચાં ખાસ મળે છે। હવે આપણે મરચાંને આ રીતે જે આપણે તળવાનો જારો આવે તેનાથી આપણે આ રીતે છાણી લઈશું, જેથી કરી તેના બધા જ બીજ નીકળી જાય। બીજને મરચાં કટ કરીએ ત્યારે નથી કાઢવાના, નહીંતર એમાંથી રગો પણ દૂર થઈ જાય છે, તો મરચાંનું અથાણું સારું નથી બનતું। તો આ રીતે તમે કરશો તો ઇઝીલી જે વધારાના બી એટલે કે મોટા બી હશે તે નીકળી જશે, અને બાકીના બી આપણે નથી કાઢવાના, થોડાક બી હોય ને તો પણ અથાણું સરસ લાગે। તો આ રીતે આપણા મરચાં રેડી છે, હવે આપણે તેને એ જ વાસણમાં લઈ લેશું અને મરચાં ઉપર આપણે મીઠું નાખીશું। આ સમયે મીઠું એડ કરવાથી મરચાં હોય તેની તીખાશ પણ થોડીક ઓછી થાય છે અને મરચાંની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે, એટલે કે મરચાંનું અથાણું છે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતું। એટલે મીઠું થોડું વધારે જ એડ કરવું। આ રીતે મીઠું ભેળવવાથી તમારું અથાણું છે ને તમે લાંબા સમય સુધી ખાઈ શકો ને તેવું રહેશે અને ચીકણું કે કાળું બિલકુલ નહીં પડે। અને આગળ પણ ઘણી એવી ટિપ્સ જણાવીશ જેથી તમારું અથાણું તમે લાંબા સમય સુધી ખાઈ શકશો। મીઠું મિક્સ કરી આને ઢાંકી 1 કલાક છોડીશું અને 10-15 મિનિટે એકવાર મિક્સ કરીશું, જેથી કરી મીઠું છે તે બરાબર ચડી જાય। તો લગભગ મારે અહીંયા 1 કલાક જેવો સમય થયો છે અને મેં 4 વાર મિક્સ કર્યું હતું। તમે જુઓ મીઠું બરાબર ગળી ગયું છે અને પાણી પણ સરસ છૂટું પડી ગયું છે। આ પ્રોસેસ ખાસ કરવી જેથી કરી તમારું અથાણું સરસ બનશે અને મરચાં પણ ટેસ્ટમાં ઘણા સારા લાગશે। ત્યારબાદ આપણે સેમ એ જ જારામાં મરચાંને ટ્રાન્સફર કરી દેશું। આવી રીતે જારામાં એડ કરવાથી મરચાંમાંથી જે કંઈ બી એક્સ્ટ્રા પાણી હશે તે બધું નીકળી જશે અને આપણા મરચાં એકદમ કોરા થઈ જશે। હવે મરચાંને આપણે જારામાં થોડા ફેલાવી લઈએ જેથી કરી આ એકદમ સરસ કોરા થઈ જાય। તો આ મરચાંને આપણે લગભગ 1/2 કલાક સુધી આ જ રીતે રાખીશું જેથી કરી બધું પાણી છે તે દૂર થઈ જાય। ત્યાં સુધી મેં મસાલો બનાવી લઈએ। મેં આની પહેલાં પણ રાયતા મરચાંની રેસીપી શેર કરી, જેમાં મને ઘણી કોમેન્ટ આવી કે મેડમ થોડાક મરચાં કડસા લાગે છે, તો એના માટે આજે નવા મસાલા સાથે આપણે મરચાં બનાવીશું તો બિલકુલ કડવા નહીં બને। તો એના માટે 2 ચમચી જેટલા મેથીના કુરિયા અને 2 ચમચી જેટલા ધાણાના કુરિયા લઈ લેશું અને તેને મિક્સરમાં આપણે ચાલુ બંધ કરી એકદમ દરદરું પીસી લઈશું, આનો પાવડર નથી કરવાનો। ત્યારબાદ આપણે એક વાસણમાં 1 નાની વાટકી જેટલા રાયના કુરિયા આપણે લઈ લેશું। જનરલી ખાલી રાયના કુરિયામાંથી જ આપણે રાયતા મરચાં બનાવીએ છીએ, પણ આ રીતે બનાવશો તો બિલકુલ કડવા પણ નહીં બને અને ટેસ્ટ બહુ જ જોરદાર આવશે। હવે આપણે જે મિક્સરમાં પીસેલો છે રાઈ અને મેથી તેને એટલે કે ધાણા અને મેથી તેને એડ કરી લેશું। તમે જુઓ મેં દરદરું પીસ્યું છે અને હવે 1/2 ચમચી કરતાં ઓછું મીઠું નાખીશું, કેમ કે આપણે મરચાંમાં પણ ઓલરેડી મીઠું નાખ્યું છે, સાથે 1/2 ચમચી જેટલી હળદર અને સાથે એટલા જ પ્રમાણમાં આપણે હિંગ એડ કરીશું। આમાં બીજા કોઈ પણ મસાલા નહીં આવે, એકદમ સરળ છે આ બનાવવું। અને હવે આપણે તેલ ગરમ કર્યું છે, જે વાટકીથી મેથીના કુરિયા લીધા સેમ એ જ વાટકીથી 1 વાટકી તેલ ગરમ કરવું। ગરમ તેલને ફટાફટ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આને આપણે ઢાંકી દેવાનું છે, તો આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવી, ફટાફટ મિક્સ કરી અને ઢાંકી 10 મિનિટ રહેવા દેશું, કેમ કે તેલ હજુ ગરમ છે તો ગરમ તેલમાં બધી વસ્તુ આ ગરમ થઈ ગઈ છે,
तो गरमा गरम में मसालो आपणे एटले के मरचा नथी नाखवाना अने थोड़ी वार ढाकीने राखीशुं ने तो सरस एकबीजा में सुगंध भळी जशे अने मरचा वधु टेस्टी बनशे। तो दसक मिनिट बाद आपणो बोळो पण ठंडो पड़ी गयो छे। तो हवे आपणा मरचा पण एकदम सरस कोरा थई गया छे। तमे जुओ तो मरचाने आमां एड करी लेशुं અને આને બરાબર મિક્સ કરીશું। લગભગ આપણે 3-4 મિનિટ મિક્સ કરીશું જેથી મરચાની છેક અંદર સુધી મસાલો પહોંચે। તો આને સતત આ રીતે ચલાવતા રહી એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। આ મરચામાં આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ જેથી કરી મરચાનું અથાણું બગડી જાય છે। લીંબુનો રસ વધારે એડ કરી દઈએ છીએ, લીંબુનો રસ ક્યારે એડ કરવો ક્યારે ના કરવો, કઈ રીતે એને સ્ટોર કરવા, એવી ઘણી માહિતી છે જે હું તમને જણાવીશ જેથી તમારું અથાણું 2-2.5 મહિના સુધી એવું ને એવું રહેશે। તો હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું। યાદ રાખવાનું કે લીંબુનો રસ વધારે નથી નાખવાનો, ફક્ત એક મોટો લીંબુ હોય તો એક અને નાનો લીંબુ છે તો મેં અહીંયા 1.5 લીંબુનો રસ લીધો છે। એટલો રસ અથાણા માટે ઇનફ નથી પણ આપણે અત્યારે એટલો જ નાખીશું, જેનું કારણ આગળ પણ જણાવીશ અને આગળ પણ શું કરવું તે પણ હું તમને જણાવીશ। તો અત્યારે તો ફક્ત લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણા રાયતા મરચાં એટલે કે આથેલા મરચાંનું અથાણું બનીને તૈયાર છે, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો આ અથાણાને કઈ રીતે સ્ટોર કરવું તે જાણી લઈએ। આ વસ્તુ તો તમને પણ નહીં ખબર હોય જે હું તમને આજે જણાવીશ। તો સૌથી પહેલાં કાચની બરણી લેવાની છે, જેને આપણે તડકે 1 કલાક સૂકવી દેવાની અને ત્યારબાદ જ તેમાં અથાણું ભરવાનું છે। આ થઈ પહેલી વસ્તુ। હવે હું તમને બીજી વસ્તુ જણાવું કે આ અથાણું તમે બનાવો તો 6-7 કલાક બહાર રાખવાનું અને પછી તેને ફ્રીજમાં રાખી દેવાનું। વધારે અથાણાને બહાર નથી રાખવાનું અને પછી તમે આને ખાઈ શકો છો। અને હવે ત્રીજી વસ્તુ જણાવું કે અથાણાને ડાયરેક્ટ આ જ બરણીમાંથી ક્યારેય નથી ખાવાનું। અથાણા જેટલું તમારે ખાવું એટલે કે અઠવાડિયાનું અથાણું જેટલું તમારે જોવે એટલું નાની કોઈ પણ ડબ્બામાં લઈ લેવાનું અને પછી એમાંથી ખાવાનું। અને લીંબુનો રસ પણ તમારે એ જ ડબ્બામાં નાખવાનો। લીંબુનો રસ જો વધારે નાખશો તો પણ અથાણું ઝડપથી ગળી જશે અને સાથે ચીકણું થઈ જશે તો લાંબા સમય સુધી સારું નહીં રહે, એટલે લીંબુનો રસ આપણે ઓછો જ નાખ્યો છે। પણ જો તમને લાગે તો તમે ના નાખો ને તો પણ ચાલે, આમનામ અથાણું બનાવી અને સ્ટોર કરી શકો અને જેટલું ખાવું હોય તેટલું બહાર કાઢી તેમાં અલગથી લીંબુનો રસ રાખી અને ખાઈ શકો છો। તો અથાણું તમારું બિલકુલ 3 મહિના સુધી ખરાબ નહીં થાય એની હું ગેરંટી આપું છું। તો આ થઈ ત્રીજી વસ્તુ। અને ચોથી વસ્તુ એ થઈ કે અથાણું છે તેમાં લાઇટ પાસ થાય ને તો પણ તે બગડી જાય છે, માટે આપણે કોઈ પણ કપડું ઢાંકી દેવું અથવા તો બરણી એવી લેવી કે જેમાં લાઇટ પાસ ના થઈ શકે। મારા મમ્મી મારા દાદી કોઈ પણ અથાણા હોય તેને આ રીતે સ્ટોર કરતા જેથી તે લાંબો સમય સુધી એવા નેવા રહેતા। તો તમે પણ આ બધી જ વાતોનું ધ્યાન રાખી અથાણું બનાવજો, તમારું અથાણું બિલકુલ ખરાબ નહીં થાય। અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની આ બધી જ ટિપ્સ કેવી લાગી। તો આજની મારી જો મહેનત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો। ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।